હેલો ફ્રેન્ડ્સ તો તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કોન્વે સ્ટડીમાં તો મિત્રો હવે અહીં આ અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે હવે બે મહિના પછી એટલે કે મે અને જૂન જુલાઈ શરૂ થઈ રહ્યો છે તો મિત્રો આ જૂન અને જુલાઈ મહિનામાં ટોટલ ત્રેવીસ હજારથી પણ વધારે ભરતી બહાર પડવાની છે તો મિત્રો આપણે કેટેગરી વાઇઝ આ ભરતી અને કેટલી જગ્યા છે તે જોવાની છે તો ચાલો આપણે શરૂ કરીએ મિત્રો પહેલી ભરતી કઈ છે પોલીસ કોન્સ્ટેબલ તો ગઈ એક્ઝામ વખતે જે મિત્રો ફિઝિકલ એક્ઝામમાં રહી ગયા અથવા તો થોડાક માર્કે આવી શક્યા હોય તે વિદ્યાર્થી માટે આ ખાસ મોકો કહેવાય તો મિત્રો તે વખતે પણ નવ હજાર જેટલી જગ્યા હતી ને આ વખતે પણ નવ હજાર જેટલી કહી શકાય તો પોલીસ કોન્સ્ટેબલમાં કેટલી જગ્યા છે આઠ હજાર છસો ને તેતાલીસ જગ્યા છે હવે પીએસઆઈ ની વાત કરીએ તો તેમાં નવસો ને જગ્યા ઉપર ભરતી થવાની છે અને ની વાત કરીએ તો મિત્રો છસો ને ચોવીસ જગ્યા ઉપર ભરતી થવાની છે અને મિત્રો હવે બધા જે ખાસ રાહ જોઈ રહ્યા છે રેવન્યુ તલાટી તો મિત્રો રેવન્યુ તલાટીની જગ્યા છે 2800 થી ત્રેવીસો તો મિત્રો હવે તમને એક વાત જણાવી દઉં કે કે આપણે જે સવર્ણોને દસ ટકા અનામત મળેલું છે તો મિત્રો હવે જે સવર્ણોમાં લોકો સવર્ણોમાં આવતા હોય તેને નવા ફોર્મ ભરવાના રહેશે તો મિત્રો જેને નથી એ કેટેગરીમાં આવતા તો તેને મિત્રો ફોર્મ ભરવાના રહેશે નહીં પરંતુ જે મિત્રો એ કેટેગરીમાં આવે છે તેને નવેસરથી ફરીથી ફોર્મ ભરવાના રહેશે રેવન્યુ તલાટીમાં હવે મિત્રો તેના પછી તલાટી કામ મંત્રીની વાત કરીએ તો તેમાં પણ એકવીસો ને છપ્પન જગ્યા ઉપર ભરતી થવાની છે મિત્રો જુનિયર ક્લાર્કની વાત કરીએ તો તેમાં અગિયારસો સિત્તેર જગ્યા ઉપર ભરતી થવાની છે મિત્રો તમને એક જણાવી દઉં કે આ ક્લાર્ક અને તલાટીના જે ફોર્મ ભરાઈ ગયેલા છે તેમાં લગભગ બધા મિત્રોના તો ફરીથી ફોર્મ ભરાશે નહીં પરંતુ જે લોકો સવર્ણો એટલે કે જેને અનામત મળ્યું તે કેટેગરીમાં આવે છે તો તેને લગભગ ફરીથી ફોર્મ ભરવાના રહેશે હવે મિત્રો એના પોસ્ટની વાત કરીએ તો યુનિવર્સિટી ક્લાર્ક તો મિત્રો યુનિવર્સિટી ક્લાર્કમાં પંચાયત તલાટી ઉપર ઉપર જગ્યા ભરતી થવાની છે પંચાયત ક્લાર્ક મિત્રો અગિયારસો ને સાત જગ્યા ઉપર ભરતી થવાની છે અને જયારે કૃષિ યુનિવર્સિટી ક્લાર્ક માં બસો ને સત્તાવન પોસ્ટ ઉપર ભરતી થવાની છે હવે મિત્રો આગલી પોસ્ટની વાત કરીએ તો નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ માં 127 ની જગ્યા ઉપર ભરતી થવાની છે જ્યારે મિત્રો હવે બિન સચિવાલય ક્લાર્ક ની વાત કરીએ તો તમને ખબર છે 2221 જગ્યા ઉપર ભરતી થવાની છે અને તેમાં મિત્રો ખાસ કરીને લગભગ 1000 જગ્યા નો વધારો થવાનો છે તેથી લગભગ જગ્યા 3221 જેટલી થઈ જશે અને મિત્રો અહીં આપણે એક નોટિફિકેશનમાં આવ્યો તો કે સોળ છના રોજ આ એક્ઝામ લેવાઈ શકે છે તો મિત્રો અહીંથી હવે આપણી પાસે ખાસ બે મહિના જેટલો સમય રહી ગયો છે તો જે મિત્રો તૈયારી શરૂ ન કરી હોય તે શરૂ કરી દેજો કેમ કે મિત્રો જેણે અગાઉ થોડી પણ તૈયારી કરેલી હશે અથવા થોડોક એક્ઝામનો અનુભવ હશે તો તેને આ બે મહિનાની ખાસ ટેનિકલથી પ્રિપેરેશન કરશો તો ક્લાર્ક અથવા તો તલાટી જેવી એક્ઝામમાં ખાસ પાસ થઈ શકો છો તો મિત્રો આજના વિડીયો માટે એટલું જ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે મિત્રો શેર કરજો જેથી તેને પણ આ ન્યૂઝ મળતા રહે થેન્ક યુ